નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। સરકાર દેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે સખતાઈથી કામ કરી રહી છે। સૌથી પહેલા સ્ક્રેપ પોલિસી અને ગ્રીન ટેક્સ પસાર કરાયો હતો અને ત્યારબાદ સરકારે હવે 15 વર્ષથી વધુ જૂના વાહનોના રિન્યુ કરાવવા અંગે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે। તો જો તમારી પાસે 15 વર્ષ જૂની કાર અથવા તો અન્ય કોઈ વાહન હોય તો તમારે ઓક્ટોબરથી આવા વાહનોની આરસી રિન્યુ કરાવવા માટે મોટી રકમ ચૂકવવી પડશે। જી હા, તમને જણાવી દઈએ કે આ વધારાને લઈને માર્ગ અને પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે અંતર્ગત તમારે 8 ગણા વધુ પૈસા ચૂકવવા પડી શકે છે। જો કે આ નવો નિયમ 15 વર્ષ જૂના વાહનો પર લાગુ થશે। આ અંગે વધુ જાણકારી આપતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। તમને જણાવી દઈએ કે 15 વર્ષ જૂની ગાડીઓના રજીસ્ટ્રેશનને રિન્યુ કરાવવા માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે, જે હાલના મોજુદા ચાર્જના 8 ગણા છે। તો બાઇક માટે વર્તમાન 300 રૂપિયાના બદલે 1000 રૂપિયા ચૂકવવા પડશે। આ નવો નિયમ 1 ઓક્ટોબર 2021 અમલમાં આવશે। તો 15 વર્ષથી વધુ જૂના આયાતના વાહનો પર રિન્યુઅલ ફી વધારીને 40000 રૂપિયા કરવામાં આવશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે। આની સૌથી વધુ અસર જેના પર પડશે તે છે બસ અને ટ્રક ઓપરેટરો પર। જી હા, 15 વર્ષથી જૂની બસ કે ટ્રક માટે આરસી રિન્યુ કરીને મેળવવાનું તેમના માટે 21 ગણું ખર્ચાળ રહેશે। જી હા, 21 ગણું ખર્ચાળ રહેશે તેઓ માટે। હવે આ માટે તેઓને 12500 રૂપિયા ચૂકવવા પડશે। તો મધ્યમ આકારના માલવાહનો અને યાત્રી વાહનો જેવા કે ટ્રક અને બસોને રિન્યુઅલ તેમજ ફિટનેસ સર્ટિફિકેટ માટે 10000 રૂપિયા ચૂકવવા પડશે। તો કોઈ ટેક્સી તેમજ કેબ માટે આ ચાર્જ 7000 રૂપિયા અને થ્રી વ્હીલર માટે 3500 રૂપિયા કરવામાં આવ્યા છે। આ જે ફેરફારો કરવામાં આવ્યા છે તે જૂના વાહનો માટેની ક્રેમ્પિંગ નીતિ હેઠળ કરવામાં આવી રહ્યા છે। તો ખાસ સાંભળી લો, આ દરખાસ્ત મુજબ જો કોઈ 15 વર્ષથી જૂના વાહનોના રિન્યુઅલ અને રજીસ્ટ્રેશનમાં વિલંબ કરે છે તો તેના પર ભારે દંડ ફટકારવામાં આવશે। જી હા, ખાનગી વાહનોનું રજીસ્ટ્રેશન રિન્યુ ન કરવા પર દરરોજના 300 થી 500 રૂપિયા દંડ ચૂકવવો પડશે। તેવી જ રીતે કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટના રિન્યુઅલમાં વિલંબ માટે દરરોજના 50 રૂપિયા દંડ લાગુ કરવામાં આવશે। જી હા, જૂના વાહનોને રસ્તા પરથી હટાવવા માટે સરકારે 2021-2022ના બજેટમાં વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી લાવવાની જાહેરાત કરી હતી। તો જો કોઈ વાહનને સ્ક્રેપ કરવા માટે સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે તો નવું વાહન ખરીદવા માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા માટે ફી લેવામાં નહીં આવે। તો સરકારને આશા છે કે સૂચિત કાયદાથી લોકો જૂના વાહનોના ઉપયોગ કરવા કરતા સ્ક્રેપેજ પોલિસીને અપનાવી લેશે। વિચારને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।